રાજપીપળા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર નર્મદા જિલ્લામાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। નાંદોદ તાલુકાના વડા મથક રાજપીપળા ખાતે આજે મુસ્લિમ સમાજ દ્વારા તમામ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી અને ઈદની નમાજ અદા કર્યા બાદ બિરાદરોએ મસ્જિદમાં અને મસ્જિદની બહાર ગળે મળીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજપીપળા જુમ્મા મસ્જિદમાં નમાજ અદા કરી દુઆ કરવામાં આવી હતી। વર્ષોની પરંપરા મુજબ રાજપીપળા જુમ્મા મસ્જિદની બહાર નાંદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને જયંતિભાઈ વસાવા દ્વારા મુસ્લિમ બિરાદરોને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને ખાસ કરીને જુમ્મા મસ્જિદની પાસે રાજપીપળા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો અને ખાસ કરીને રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઈ રમેશ ચૌધરી જાતે જ મસ્જિદ પાસે બંદોબસ્તમાં હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજપીપળાના મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સુભાની બાપુ દ્વારા જુમ્મા મસ્જિદમાં ઈદ અને નમાજ વિશે બયાન કરવામાં આવ્યું હતું। સૈયદ સુભાની બાપુ વધુમાં શું કહે છે સાંભળીએ આ વિડીયોમાં। અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ તઆલા વબરકાતુહ। આજ ઈદ ઉલ અધા કા દિન હૈ, યાને કે તમામ મુસલમાન આજ અપને રબ કે હુઝૂર સજદ સુજૂદ મે હોંગે ઓર અલ્લાહ કી બારગાહ મે અપના શુક્રગુઝારી અદા કરતે હોંગે। સબસે બડી ઇસ ઈદ ઉલ અધા કી ખુસૂસિયત યે હૈ કે હર મુસલમાન બારગાહ ખુદાવંદી મે અપની કુરબાની કો પેશ કરતા હૈ। યે કુરબાની અપને દિલ કા ખલૂસ હોતા હૈ। યે કુરબાની અલ્લાહ કી બારગાહ મે એક રઝામંદી કે લિયે એક ખલૂસિયત હોતી હૈ ઓર યે કુરબાની અલ્લાહ કી બારગાહ મે ભેજના તમામ મુસલમાન પર વાજિબ હોતી હૈ। આપ ઇસ ઈદ ઉલ અધા કે દિન આપ જાનતે હૈ કે તમામ હઝરત તમામ મુસલમાન એકજૂટ હોકર અલ્લાહ કી ઇબાદત કરતે હૈ ઓર બાદ મે અલ્લાહ કે હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કી સબસે સુન્નત હૈ જો કુરબાની કો પેશ કરના વો અલ્લાહ કી બારગાહ મે કુરબાની કો પેશ કી જાતી હૈ। યે કુરબાની એક બાપ બેટે કા જો વસ્ફ હૈ, જો બાપ બેટે કી બાતે હૈ, જો બાપ એક દૂસરે પર કુરબાની હૈ। યે કુરબાની બાપ ઓર બેટે કી વાજિબાત કો અદા કરને કે લિયે યે બતાઈ જાતી હૈ કે દેખો બાપ અપને બેટે કો કુરબાન કર રહા હૈ ઓર અલ્લાહ કી બારગાહ મે કુરબાન કર રહા હૈ, ફિર ભી બેટા અપની ગરદન કો ઝુકાતા હૈ। તો યે કુરબાની બાપ બેટે કી મોહબ્બત કા એક અંદાજ બતાતી હૈ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।